ઉમેદવારને લઈને ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ પોતાના કાર્યાલય ખાતેથી પ્રતિક્રિયા આપી. તારીખ 10/9/2022 ના રોજ મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર સહિતના વિવિધ મુદ્દે કોંગ્રેસ પાર્ટી દ્વારા ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે. તળાજા શહેર અને તળાજા તાલુકાના તમામ વેપારીઓ, એડવોકેટ તેમજ તમામ નાના મોટા દુકાનદારો, વ્યવસાયકારો પોતાના ઉદ્યોગ ધંધા 4 કલાક એટલે કે સવારના 8 થી બપોરના 12 વાગ્યા સુધી ધંધા રોજગાર બંધ રાખીને સહયોગ આપવા તળાજા શહેર અને તળાજા તાલુકા કોંગ્રેસ પાર્ટી વતી અપીલ કરી છે. આ બંધના એલાનને સમર્થન કરી સાથ સહકાર આપવા ધારાસભ્ય કનુભાઈ બારૈયા તેમજ તળાજા શહેર કોંગ્રેસ પ્રમુખ હિરેનભાઈ ત્રિવેદી તેમજ તળાજા તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ દ્વારા તળાજા શહેર તથા તાલુકાની જનતાને અપીલ કરવામાં આવી છે. નમસ્કાર. આવતીકાલ તારીખ 10/9 ને શનિવાર સમગ્ર ગુજરાત બંધનું એલાન કોંગ્રેસ પાર્ટી દ્વારા આપવામાં આવ્યું છે. ગુજરાતની અંદર વધી રહેલ મોંઘવારી, વીજળીના મોટા પાયે પ્રશ્નો, ખેડૂતો ઉપર ખોટા કેસ કરવા અને અનેક અનેક વિદ્યાર્થીઓ, શિક્ષિત બેરોજગારોની જે હેરાનગતિ છે એને લઈને ભાવ વધારો, મોંઘવારી, જીએસટીના ખોટા કેસો, આ તમામ બાબતોને લઈને સરકારની આંખો ખોલવા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા જે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે સમગ્ર ભાવનગર જિલ્લો અને ખાસ કરીને તળાજા વિધાનસભા વિસ્તારના તમામ વેપારીઓ અને તમામ નાના ઉદ્યોગ ધંધાવાળાને આપણા માધ્યમથી નમ્ર વિનંતી કરીએ છીએ કે સવારના 8 થી 12 વાગ્યા સુધી સ્વયંભૂ બંધ પાળીને આપ આ બંધને સહકાર આપી સરકારની આંખ ખોલવામાં મદદરૂપ બનો એવી તમામ જનતાને વિનંતી. જય હિન્દ, જય ભારત. નમસ્કાર. હું રાજેન્દ્રસિંહ ગોહિલ, જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ બોલું છું. કે ભાવનગર જે ગુજરાત બંધનું એલાન આપ્યું છે એમાં ભાવનગર જિલ્લાના સમગ્ર તાલુકાઓ અને નગરપાલિકાઓ જે આવે છે તે એમને હું અપીલ કરું છું કે મોંઘવારીના પ્રશ્ને, બેરોજગારી, મોંઘવારી અને ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે કોંગ્રેસ પાર્ટી દ્વારા ગુજરાત બંધનું એલાન આપવામાં આવેલ છે તો ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓ, નગરપાલિકાઓના વેપારીઓ, સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ, ડૉક્ટરશ્રી, વકીલશ્રીઓ અને તમામ નાના મોટા ઉદ્યોગોને ચાર કલાક એટલે કે સવારે 8 થી બપોરના 12 વાગ્યા સુધી ધંધા રોજગાર બંધ રાખી અને સહયોગ આપવા ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી આપ સૌને નમ્ર વિનંતી છે કે આ બંધના એલાનને સમર્થન કરી આપ સહકાર આપવા ભાવનગર જિલ્લાની તમામ જનતાને નમ્ર અપીલ કરું છું, જેથી કરી અને એક સારો સંકેત જાય ને સરકાર પણ આ સુતેલી સરકાર પણ જાગે અને નાના માણસોને અને બધાને થોડીક રાહત આપે એ માટે કાલ બંધનું એલાન છે એમાં સૌ આપ સાથ સહકાર આપો એવી સૌ તાલુકાના અને જિલ્લા અમારા ભાઈ નગરપાલિકાના અને તમામ વેપારીઓને એમને આપ નમ્રભરી વિનંતી કરું છું અને કાલે બંધના એલાનમાં અમને સહયોગ આપે એ